હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી આયુર્વેદમાં. મિત્રો, આજના વિડીયોમાં બાજરો ખાવાના ફાયદા વિશે જાણીશું. તો ચાલો બાજરાના ફાયદા વિશે વિસ્તૃતમાં જાણીએ. મિત્રો, બાજરો ભારતમાં શહેરો કરતાં ગામડામાં વધુ ખવાય છે. બાજરાની રોટલી ગુજરાત, પંજાબ, હરિયાણા તથા બિહાર જેવા રાજ્યોમાં વધારે ખવાય છે. મિત્રો, આપણે ગુજરાતની વાત કરીએ તો અહીં બાજરાના રોટલા બનાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો બાજરાના રોટલા ખાવાના અનેક ફાયદા છે? મિત્રો, રોજ ઘઉંને બદલે બાજરાની રોટલી ખાવાનું શરૂ કરી દેશો તો તમારા શરીરને અનેક ફાયદા થશે. વજન વધવાની સમસ્યા આજકાલ દરેક ઘરમાં સાંભળવા મળી રહી છે. વજન ઘટાડવા માટે અનેક લોકો ડાયટિંગ કરવાની શરૂ કરી દે છે કે પછી રોટલી ખાવાની બંધ કરી દે છે. પરંતુ એવું બધું કરવું જરૂરી નથી. આજે અમે તમને એક એવી વસ્તુ વિશે બતાવીશું જેને ખાઈને તમે તમારું વજન ઘટાડી શકો છો. આ માટે તમે ઘઉંને બદલે બાજરાની રોટલી ખાવાનું શરૂ કરી દો, કારણ કે બાજરાની રોટલી વજન ઘટાડવા માટે મદદગાર સાબિત થાય છે અને સાથે સાથે અનેક બીમારીઓમાંથી મુક્તિ પણ અપાવે છે. તો ચાલો મિત્રો, હવે આજના વિડીયોમાં વિસ્તૃતમાં જાણીએ બાજરાના ફાયદા. પરંતુ મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં મારી નમ્ર વિનંતી છે કે નીચેનું લાલ બટન દબાવીને ગુજરાતી આયુર્વેદ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુની ઘંટી પણ દબાવી લો, જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન મળી રહે અને તમે આયુર્વેદ સંબંધી વિડીયો સૌથી પહેલાં જોઈ શકો. તો મિત્રો, હવે વિસ્તૃતમાં વાત કરીએ બાજરો ખાવાના ફાયદાઓ. નંબર 1, ગર્ભવતી મહિલાઓ માટે લાભદાયક. મિત્રો, ગર્ભવતી મહિલાઓ માટે બાજરો ખૂબ જ ફાયદાકારક રહે છે. બાજરાની ખીચડી કે રોટલા ખાવાથી મહિલાના શરીરમાં આયર્ન અને કેલ્શિયમની ઉણપ દૂર થઈ જાય છે. આ સિવાય ડિલિવરીના સમયે થતા દર્દથી પણ રાહત મળી શકે છે. પરંતુ ગર્ભવતી મહિલાઓએ પોતાના ખોરાકમાં ફેરફાર કરતા પહેલા એકવાર પોતાના ડૉક્ટર સાથે અવશ્ય ચર્ચા કરવી ખૂબ જ જરૂરી છે. નંબર 2, હૃદયની તંદુરસ્તી માટે લાભદાયક. બાજરો મેગ્નેશિયમ અને પોટેશિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે, જે કોલેસ્ટ્રોલના લેવલને ઓછું કરે છે અને હૃદયને તંદુરસ્ત રાખે છે. બાજરાનું સેવન હૃદયની બીમારીઓના જોખમને ઓછું કરે છે અને બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં રાખે છે. નંબર 3, ડાયાબિટીસ માટે ફાયદાકારક. મિત્રો, નિયમિત રૂપે બાજરો ખાવો ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. બાજરો લોહીમાં સુગરની માત્રાને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે, માટે ડાયાબિટીસના દર્દીઓ માટે બાજરો એક વરદાન રૂપ છે. નંબર 4, પાચન ક્રિયા માટે મદદરૂપ. મિત્રો, બાજરામાં ફાઇબર ભરપૂર માત્રામાં મળી આવે છે, જે પાચન ક્રિયાને યોગ્ય બનાવે છે, જેને લીધે કબજિયાત, એસિડિટી, ગેસ વગેરે જેવી બીમારીઓથી છુટકારો મળે છે. નંબર 5, સ્તનપાન કરાવતી માતા માટે ફાયદાકારક. મિત્રો, સ્તનપાન કરાવતી મહિલાઓને જો દૂધ નથી એ બની રહ્યું અથવા તો ઓછું આવતું હોય તો બાજરાનું સેવન દૂધની માત્રા વધારવામાં મદદરૂપ છે. જો તમે બાજરાને હળદર અને મીઠામાં પલાળી સહેજ સૂકવીને શેકી લો અને તેમાં કોપરાની છીણ મિક્સ કરીને માતાને આપવામાં આવે તો સ્તનપાન કરાવતી માતાઓને દૂધમાં ચોક્કસ વધારો થશે. નંબર 6, હાડકાની મજબૂતી માટે. મિત્રો, બાજરો કેલ્શિયમનો ભરપૂર સ્ત્રોત માનવામાં આવે છે, જે બાળકો અને વૃદ્ધોના હાડકાને મજબૂતી આપે છે. કેલ્શિયમની ખામીને લીધે માનવ શરીરમાં હાડકાના ગંભીર રોગો થાય છે, જે બાજરાના સેવનથી દૂર થાય છે. નંબર 7, એનર્જી વધારે. બાજરાના રોટલા સ્વાદમાં જેટલા સ્વાદિષ્ટ હોય છે તેટલા સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ હોય છે. મિત્રો, ઘઉં અને ચોખાની તુલનામાં બાજરામાં અનેક ગણી એનર્જી હોય છે. બાજરાના રોટલા ઘીની સાથે ખાવાથી માનવ શરીરમાં એનર્જીનો વધારો થાય છે. તો મિત્રો, બાજરાનું નિયમિત સેવન કરવાથી શરીર શક્તિશાળી બને છે. નંબર 8, મોટાપાને દૂર કરે. જો તમે પણ તમારા વધતા જતા વજનને ઓછું કરવા માગો છો તો બાજરાનું સેવન તમને સારો એવો ફાયદો આપી શકે છે. બાજરામાં ટ્રિપ્ટોફન નામનું એમિનો એસિડ હોય છે, જેનાથી પેટ ભરેલું ભરેલું લાગે છે અને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી, જેને લીધે વજન કંટ્રોલમાં રહે છે. મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો ચોક્કસ પસંદ આવ્યું હશે. તો મિત્રો, વિડીયોને જરૂર લાઇક કરો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો. અને હજુ સુધી ગુજરાતી આયુર્વેદ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂર નીચેનું લાલ બટન દબાવીને ગુજરાતી આયુર્વેદ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુની ઘંટી પણ દબાવી લો, જેથી કરીને આવનારા આયુર્વેદ સંબંધી વિડીયો સૌથી પહેલાં જોઈ શકો.